राजकोट में कैंसर हॉस्पिटल में 200 बेड वाला कोविड सेंटर नु सीएम गांधीनगर थी ई लोकार्पण कर्यु, जेमा सीएम रूपाणीए गांधीनगर थी राजकोट ना सौराष्ट्र कैंसर केर अने रिसर्च इंस्टीट्यूट में 200 बेड नी अद्यतन सुविधा धरावती कोविड हॉस्पिटल, कोविड ऑटोप्सी सेंटर अने कैंसर हॉस्पिटल खाते रेडियोथेरापी ना अद्यतन मशीन द्वारा सारवारनो ई लोकार्पण माध्यम थी प्रारंभ करावामां आव्यो छे। જેમાં મહત્વનું છે સવાણી કિડની હોસ્પિટલ પાસેના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નવનિર્મિત કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું। આ સાથે જ સીએમના ઈ લોકાર્પણના કાર્યક્રમની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા। તેમ સાંસદ મોહન કુંડારિયા, મેયર બીનાબેન સહિત ભાજપ અને નેતા તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। આજે આપણે બધા જાણીએ છીએ કે હાલ જ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને તેમજ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અહીંયા રાજકોટ અને આ વિસ્તારના જે આપણા જેટલા પણ નાગરિકો છે, લોકો છે, એમના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને એક કેન્સરની ફેસિલિટીની પણ, જેમાં લિનિયર એક્સેલરેટર છે, એક બ્રેકી થેરાપી માટેની ઇન્સ્ટ્રુમેન્ટ છે, પછી એક સીટી સિમ્યુલેટર, એની પણ કમ્પ્યુટર ટોમોગ્રાફીની સિમ્યુલેટર છે, એ પણ વ્યવસ્થા અહીંયા છે। એટલે આ અનેક વિસ્તારોમાં દેશભરમાં જૂજ જ એવા સેન્ટર્સ છે કે આવી સુવિધા છે એ અહીંયા છે। રાજકોટમાં આ તમામ જિલ્લાઓના, સૌરાષ્ટ્રના જિલ્લાઓના લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે, એના માટે ઇક્વિપમેન્ટ આવી ગઈ છે, મશીન્સ આવી ગઈ છે, એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે, અત્યારે કેલિબ્રેશન, ટ્રેનિંગ એ બધું છેલ્લી જે 4-5 ઔપચારિકતા થઈ રહી છે, એટલે ટૂંક સમયમાં લોકો આવીને લઈ શકે, આ બહુ જ આપણા બધા માટે ગર્વ અને ગૌરવની વાત છે। સાથે આ જ ફેસિલિટી જે રીતે આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ નીતિન પટેલ સાહેબે વાત કરી, એકદમ વિશાળ જગ્યા છે કે જ્યાં બેડ્સની પણ એની ઉપસ્થિતિ, ઉપલબ્ધિ માટે વિશાળ અવકાશ ઉપસ્થિત હતું, માટે અત્યારે સ્વાભાવિક છે કે સુરતમાં પણ, અમદાવાદમાં પણ, જ્યારે વિશ્વભરમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કેસીસ કોવિડના વધે તો ત્યારે બેડ્સની જરૂરિયાત પણ વધે છે, તો એના ધ્યાનમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને સુરતમાં પણ આપણે એક સ્ટેમ સેલ બિલ્ડિંગ, કોવિડ બીજી એક કિડની હોસ્પિટલ હતી જેને પણ આપણે તાબડતોબ રેડી કરાવ્યા, જેથી કે આપણી એક વર્સ્ટ કમ્સ વર્સ્ટ આપણી પાસે બેડ્સ માટે પ્રોબ્લેમ ન થાય એવી એક તૈયારી। અને એ જ રીતે રાજકોટમાં આ ફેસિલિટી ઉપલબ્ધ હતી તો 200 બેડ્સ, એની અંદર બધી જ ફેસિલિટીઝ, ઓક્સિજન અને સારામાં સારા ઇક્વિપમેન્ટ, કન્ઝ્યુમેબલ્સ, મેન પાવર, અને એમાં જેમ ગઈકાલે જોયું ઉત્તર ગુજરાતથી પણ નર્સિસ, સ્કિલ્ડ મેન પાવર, નિષ્ણાતો, તજજ્ઞો બધાની ઉપલબ્ધિ સાથે અને અપ ટુ ડેટ એમને જે બધી સિસ્ટમ્સ છે, બેડશીટ્સથી માંડીને ડે ટુ ડે એને ચેન્જ કરવામાં આવશે, બેડ્સ અને ફૂડ, આહાર વ્યવહાર બધાની જે વ્યવસ્થા છે એ બધું પણ એ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે એક ટીમ આપણે સેન્ટ્રલ તરફથી પણ અહીંયા બધી વ્યવસ્થા કરી છે। સાથે સાથે એક આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે આખા ગુજરાતમાં જ નહીં પણ કદાચ ઇન્ડિયાભરમાં પણ સર્વપ્રથમ આજે માનનીય સીએમ સાહેબ વિજય રૂપાણી સાહેબના વરદ હસ્તે એક ફિઝિયોથેરાપીની કોર્સ કે જે પોસ્ટ કોવિડ પલ્મોનરી અને કાર્ડિયાક રિહેબિલિટેશન માટેનું કોર્સ છે એ આપણે આજે એનું ઉદ્ઘાટન કર્યું। આના માટે ખાસ આપણા સ્ટેટ લેવલના જે ટાસ્ક ફોર્સ છે એના જે તજજ્ઞ છે શ્રી ડૉક્ટર તુષાર પટેલ, પલ્મોનોલોજિસ્ટ છે, એમના તરફથી આ વાત મૂકવામાં આવી હતી લગભગ 15 દિવસ પહેલાં। પછી છેલ્લા 15 દિવસથી અમે બધા, અમારી ટીમે ખૂબ મહેનત કરી કે આપણે આ પાયલોટ કોર્સ માટે અલગ અલગ નિષ્ણાતો ગુજરાતમાં જે અમુક વિદેશમાં પણ છે એમનો પણ સંપર્ક કરીને કોર્સ આઉટલાઇન, કરિક્યુલમ એ બધું તૈયાર પણ કરાવડાવ્યું, પછી એની પાયલટ એક શરૂઆત પણ એક જગ્યાએ ટ્રાય કર્યું કે આપણા સાધનો, સંસાધનો સાથે કેવી રીતે થઈ શકે। જોગાનું જોગ ગઈકાલે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ તરીકે પણ ઉજવાય છે, તો એનો પણ લાભ લઈને એની પૂર્વ સંધ્યા તો ન કહેવાય પણ એની તરત પછી આજે પહેલા જ દિવસે માનનીય સીએમ સાહેબ વિજય રૂપાણી સાહેબના વરદ હસ્તે
એનું પણ ઉદઘાટન પાંચે પાંચ તમામ જે આપણી સરકારી ફિઝિયોથેરાપી કોલેજીસ છે ત્યાં, અને રાજકોટમાં ખાસ બે સારામાં સારી ગ્રાન્ટ ઇન એડ ફિઝિયોથેરાપી કોલેજીસ છે ત્યાંના પણ સંચાલકો સાથે વાત કરીને આનું એક લોન્ચિંગ થયું છે. અને એનો લાભ એ થશે કે અહીંયા જેટલા પણ સામાન્ય બિનરોજગાર કે અથવા જે લોકોને અમુક કુશળતા લેવાની તૈયારી હોય એવા યુવાનો યુવતીઓ આ કોર્સમાં આવશે. આ નાનું સર્ટિફિકેટ કોર્સ છે એટલે ટૂંક સમયમાં, આખું છ છ મહિનાનું કોર્સ નથી, શોર્ટ ટર્મ કોર્સ છે, કમ્પ્રેસ્ડ કોર્સ છે. એનું લાભ લઈને રાજકોટની જ વાત કરીએ તો આજની તારીખે અબાઉટ 2000 ઉપરાંત લોકો જે પોઝિટિવ થયા છે, પછી ડિસ્ચાર્જ પણ થયા છે ગુજરાતભરમાં. આવા ડિસ્ચાર્જ થયેલા લોકોને પણ નાના નાના જે રિહેબિલિટેશન, ફેફસામાં પૂરા તાકાતથી શ્વાસ લેવામાં તકલીફ થતું હોય તો એમના ઘરે પણ જઈને પોસ્ટ કોવિડ એટલે કોવિડ થઈને સાજા થઈને આવ્યા પછી ઘરે પણ જઈને આ લોકો રિહેબિલિટેશન કરી આપી શકશે, એમને એક આવક પણ આવા બધા યુવાનો યુવતીઓને પણ મળી શકે. એટલે આ એક બંને રીતે પેશન્ટ્સ માટે અને જે એમ્પ્લોયમેન્ટની દૃષ્ટિથી આ વિન વિન સિચ્યુએશન છે, આ એક નવી વસ્તુ કરી. અને ઓફકોર્સ છેલ્લે જે પણ ગુજરાતનું ગૌરવ છે કે કદાચ આ ઇન્ડિયામાં સેકન્ડ ટાઈમ એઇમ્સ ભોપાલ પછી આપણા ત્યાં ઘણા સમયથી આપણા માનનીય સીએમ સાહેબ, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના મનમાં પણ હતું કે આપણે પણ કંઈક આવું કરવું જોઈએ, ઓટોપ્સી, કે જે મૃતદેહ કોવિડથી સંક્રમિત જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એના અવયવો, ટિશ્યુઝ, એના ફ્લુઇડ્સ, જેમ અત્યારે સીએમ સાહેબે પણ વાત કરી, આ વખતે આપણા ત્યાં જે રિસર્ચ ડૉક્ટર હેતલ ક્યાડા કરીને ખૂબ જેને નિષ્ઠા સાથે ખૂબ મહેનત સાથે એમને એક શોર્ટ ટાઈમમાં કરાવી છે, હું એમને અને અમારી સમગ્ર ટીમ અહીંયા રાજકોટમાં જે નોડલ ઓફિસર ડૉક્ટર રાહુલ ગુપ્તા છે, અહીંની સમગ્ર ટીમ, વી હેવ ધ કલેક્ટર, કમિશનર, એ બધાને, આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું કે બધાના પ્રયાસોથી આ બધું શક્ય બન્યું છે. અને આમાં અલગ અલગ બોડી ફ્લુઇડ્સ આ ઓટોપ્સી સેન્ટરમાં, દાખલા તરીકે આંખની અંદર વિટ્રસ ફ્લુઇડ જે હોય છે ઇન્ટ્રાઓક્યુલર, એને અંદર પણ જે સંક્રમિત વ્યક્તિ છે ત્યાં આ વાયરસ છે કે કેમ, પછી લંગ્સને સરાઉન્ડિંગ જે પ્લુરલ ફ્લુઇડ છે, પછી જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ છીએ બ્રેનની અંદર, એટલે આ બધા પ્રવાહીઓ ફ્લુઇડ્સ બોડીની અંદર છે એનું થોડું થોડું ક્વોન્ટિટી કાઢીને લેબની અંદર પરીક્ષણ, એનાલિસિસ કરવામાં આવશે. કેમકે આ કરવાથી જેમ સાહેબે એક્સપ્લેન કર્યું કે આપણને ઘણી બધી આ બાબતની જાણકારી મળશે, જેને પછી ટ્રીટમેન્ટમાં કે પછી અન્ય નવી મેડિસિન્સ, નવી પ્રોટોકોલ્સ માટે પણ આ ઉપયોગી થઈ શકે. આ પણ એક ખૂબ અભિનંદનને પાત્ર એક પ્રકલ્પ રાજકોટે કરી છે. એટલે આ બધી બાબતોમાં ખાસ આજે કહેવા માંગીશ, સાંજે બુલેટિનમાં અમે આંકડા સાથે કહેશું. આઈ એમ વેરી હેપી ટુ શેર, આજે અમે જે બધી એનાલિસિસ કરીએ છીએ, કેસ ફેટાલિટી રેશિયો, ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો, ડિસ્ચાર્જ રેટ, આ બધી બાબતોમાં જોઈએ તો રાજકોટમાં ખૂબ સારો ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ગ્રાફ્સ, નંબર્સ સાથે આજે સાંજે વી વિલ બી શેરિંગ વિથ ધ મીડિયા, વિથ ઓલ ઓફ યુ. એટલે આ શક્ય એટલા માટે બની છે કે આખી ટીમ ખૂબ મહેનત તો કરી રહી છે, પણ આપના બધા દ્વારા પણ, નાગરિકો દ્વારા પણ, અહીંના જે આગેવાનો અને ખાસ કરીને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ મારે અભિનંદન પાઠવવા છે કે એમના તરફથી ખાસ જે કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર્સની પણ એક પહેલ કરવામાં આવી છે આજે સાંજે, એ પણ એકાદ બે સેન્ટર્સનું પણ એક શરૂઆત કરવામાં આવશે. એટલે અને પોલીસ કમિશનર શ્રી અને એમની ટીમ પણ સાથે મળીને, કેમકે એન્ફોર્સમેન્ટ પણ એક મોરચો છે જે બહુ જરૂરી છે, આ બધી બાબતોમાં આખી ટીમ ખૂબ મહેનત સાથે, ખૂબ ફોકસ સાથે કામગીરી કરી રહી છે, જેને આપણે બધા નોંધ પણ લઈએ છીએ અને આપના બધાની હજી સક્રિય એની અંદર સહભાગીતા જોઈએ છે અને પાર્ટિસિપેન્ટ જોઈએ છે.